એનજી સીમા મોડી રાત્રે ગેસ લાઇનમાં થયેલ બ્લાસ્ટનો અવાજ એટલો જોરદાર હતો કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં અવાજને લઈ મધરાત્રે ઊંઘમાંથી લોકો જાગી ગયા હતા. તો શહેરના મોટાભાગના વિસ્તારોમાં ધાબા અને અગાસીઓમાંથી આગની જ્વાળાઓ દેખાઈ હતી. મુંબઈથી દરિયાઈ માર્ગે આવતી ગેસ પાઇપલાઇનના માધ્યમથી ઓએનજીસીના એક પ્લાન્ટમાં ગેસ પુરવઠો સંગ્રહ કરાતો હતો, જેમાં ત્રણ બ્લાસ્ટ ઉપરાછાપરી થયા હતા. અફડાતફડી જેને કારણે મચી જવા પામી હતી એવું જાણવા પણ મળ્યું છે કે આ ગેસ પાઇપલાઇન 240 કિલોમીટર લાંબી છે. બ્લાસ્ટનો અવાજ એટલો જબરજસ્ત અને જોરદાર હતો કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં મધ્યરાત્રે ભર નિંદર મૂકતા લોકો જાગી જવા પામ્યા હતા. ખાસ કરીને અડાજણ, પાલ સહિતના આસપાસના અનેકો વિસ્તારમાં આ ધડાકો સંભળાવા પામ્યો હતો. તો આગની જ્વાળાઓ કેટલાય કિલોમીટર દૂરથી લોકોના ઘરની ગેલેરી અને ધાબા પરથી પણ જોવા મળતા ડરનો માહોલ પેદા થવા પામ્યો હતો. લાલ વરસાદી વાતાવરણમાં આખું આકાશ જાણે લાલ ઘૂમ હોય તેવો હાલ જોવા મળ્યો હતો. અઝર કુરેશી, G10 ન્યૂઝ.